વેલકમ ટુ ટ્રાન્ઝિયન્ટ એકેડમી. તો આઈ હોપ તમે બધા મજામાં હશો, વ્યવસ્થિત રીતે તૈયારી કરતા હશો. ઓકે, જીએસસીએલ પ્લાન્ટ અટેન્ડન્ટ, જીએસસીએલ પ્લાન્ટ અટેન્ડન્ટ ની આપણી જે તમે 8-9 મહિનાથી તૈયારી કરતા હતા એની એક્ઝામ ડેટ આવી ગઈ છે, તમને બધાને ખ્યાલ છે બરાબર. 2 દિવસ એક્ઝામ ને બાકી છે, તો થોડીક માહિતી તમને આપી દઉં એક્ઝામ પહેલા અને એક્ઝામ વખતે શું શું તમારે ધ્યાન રાખવાનું છે બરાબર. હવે ઇલેક્ટ્રિકલ ની ડેટ 2/11 છે બરાબર, ઇલેક્ટ્રિકલ નું પેપર 2/11 છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ને મિકેનિકલ નું કોઈ પેપર દેવા જતું હોય તો 1 તારીખે પેપર છે બરાબર, એટલે આ સન્ડે અને આ છે મંડે. ઓકે, એડમિટ કાર્ડ બધાને આવી ગયા છે, ન આવ્યા હોય તો તમે ડાઉનલોડ કરી લેજો, સાઈટમાં જઈને એનો વિડીયો બનાવેલો છે જોઈ લેજો. ઓકે, સૌથી પહેલી વસ્તુ છે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો છે બરાબર. પરીક્ષામાં સાથે સાથે શું લઈ જવાનું છે ને એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. એડમિટ કાર્ડ એટલે કે તમે એની હોલ ટિકિટ પણ કહી શકો બરાબર, એડમિટ કાર્ડ તમારે સાથે લઈ જવાનું છે અને એની તમારે 2 પ્રિન્ટ કઢાવવાની છે. ઓકે, 2 પ્રિન્ટ તમારે કઢાવવાની છે એડમિટ કાર્ડની. ઓકે, એકમાં ભલે 1 કીધું છે પણ આપણે 2 સાથે પ્રિન્ટ કઢાવી રાખવાની. હા, ઓલા જે ઇન્સ્ટ્રક્શન હોય ને એની 2 પ્રિન્ટની જરૂર નથી, પેલું જે પેજ છે ને એની 2 પ્રિન્ટ કઢાવી દેવાની બરાબર. ઇન્સ્ટ્રક્શનની 1 પેજ કઢાવો તો ઠીક છે, અથવા ઇન્સ્ટ્રક્શન બધાએ ફરજિયાત તમારે આખે આખા ઇન્સ્ટ્રક્શન વાંચવાના છે. એમાં શું કીધું છે ને એ તમને એના વિશે નોલેજ હોવું જોઈએ. 1 કે 2 ફેરે ઇન્સ્ટ્રક્શન ને જે 16-17 પોઈન્ટ છે ને એને વ્યવસ્થિત રીતે વાંચી લેજો બરાબર, એટલે તમને ખ્યાલ આવે કઈ મેથડ છે, કઈ રીતના તમારે બધું ફોલો કરવાનું છે બરાબર. એટલે સૌથી પહેલા તમારે એડમિટ કાર્ડ લેવાનું છે, એડમિટ કાર્ડ ની 2 પ્રિન્ટ કાઢવાની છે ક્લિયર. એના પછી તમે યાદ રાખો આવી એક ફાઇલ લેવાની છે, 5 રૂપિયાની કે 10 રૂપિયાની આવી ફાઇલ આવે છે. એડમિટ કાર્ડ ને તમારે આની અંદર ફિટ કરી લઈ જવાનું, જેટલા પણ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે આની અંદર. એનું રીઝન છે કે આની અંદર રાખો ને એટલે એડમિટ કાર્ડ માં શું થશે તો કે તમારું એડમિટ કાર્ડ કેમ રૂચો નહીં વળી જાય. સમજો, આ એડમિટ કાર્ડ તમે અહીંથી જયારે બહાર નીકળશો ને તો જ્યાં તમે સિલેક્ટ થાવ છો બરાબર, તો ત્યારે તમારે પાછું એ બતાડવાનું થશે. તો એમ નથી આપણે જીટીયુ માં કરતા એવી રીતના કે આલો પરીક્ષા પૂરી એટલે આમ એડમિટ કાર્ડ આમ કચરામાં એટલા બધા એડમિટ કાર્ડ દેખાતા હોય બરાબર. આ એ વસ્તુ નથી, તમારે એડમિટ કાર્ડ છેલ્લે પાછું જયારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં જાવ તો ત્યારે બતાડવાનું થશે, એટલે એને વ્યવસ્થિત રીતે આવી ફાઇલ લઈ જાઓ. તો આવી શું છે કે આવી રીતના વરે ને આપણા બેગ ની અંદર, તો એડમિટ કાર્ડ વાંધો ન આવે. અને આમ આમ એકદમ ફોલ્ડ કરીને આમ ખીચામાં રાખી દીધું, પાટલા ખીચામાં રાખી દીધું એવું નથી કરવાનું બરાબર. એટલે એટલું તમે ખાસ ધ્યાન રાખજો. આવી એક 5 કે 10 રૂપિયાની ફાઇલ હોય તો સારું, જો કે આપણે એન્જિનિયર છીએ બધા આવી રીતના કઈક ફાઇલ પડી જ હોય અથવા ઓલી ફોલ્ડિંગ ફાઇલ હોય કોઈ પણ લઈને જાઓ તો તમને વાંધો ન આવે બરાબર. એટલે એડમિટ કાર્ડ ની 2 પ્રિન્ટ લીધી. એના પછી તમારે બીજું લેવાનું છે તમારા 2 પાસપોર્ટ સાઇઝ ફોટા બરાબર, 2 પાસપોર્ટ સાઇઝ ફોટા. 2 થી વધારે રાખવાના, 4-5 ફોટા રાખવાના, પણ એ ક્યાં, જે એડમિટ કાર્ડ ની અંદર તમે જે ફોટો રાખ્યો છે ને, જે ફોટો તમારે એડમિટ કાર્ડ માં અપલોડ કર્યો હતો એ જ ફોટા લઈ જવાના છે બરાબર. ન હોય તો એ તમારી પાસે જે બોલો આપણે જેપીજી ફોર્મ માં પડેલો એમાંથી પ્રિન્ટ કઢાવી લેવી, પણ ફોટો તમારે એ જ લઈ જવાનો છે ક્લિયર. 4-5 ફોટા રાખવાના, અહીંયા તમારે 2 અત્યારે એમ કીધું છે 2 ભેરા રાખવાના બરાબર. તો એક ફોટો તમારે એડમિટ કાર્ડ માં ચોંટાડવાનો થશે, એટલે ગુંદર આપણું ઘરનું પોતાનું લઈને જવાનું, અહીંયા જઈને ગામ પાસે માંગવા નહીં બેસવાનું. ઓકે, 2 વસ્તુ થઈ. ત્રીજા નંબરની વસ્તુ છે તમારું આઈડેન્ટિટી પ્રૂફ, આઈડી કાર્ડ બરાબર. આઈડી કાર્ડ માં તમે ખાસ ધ્યાન રાખજો, આઈડી કાર્ડ માં તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, બધું લઈ જઈ શકો. તમારું કોલેજ નું કાર્ડ નહીં હાલે, બટ ફૂલ ડેટ ઓફ બર્થ સાથે, ડેટ ઓફ બર્થ બરાબર, ફૂલ ડેટ ઓફ બર્થ સાથે તમારે આઈડી કાર્ડ લઈ જવાનું છે. જેની અંદર આઈડી કાર્ડ ની ફૂલ, જેમ કે માનો કે કોઈની બર્થ ડેટ 02/11/2011 છે બરાબર, તો હવે આધાર કાર્ડ ની અંદર કેવું હોય કે આવી રીતના ડેટ ઓફ બર્થ કરીને આવી રીતના આમ સ્લેશ કરીને 2000 લખ્યું, તો આ આઈડી કાર્ડ તમારું અહીંયા વેલિડ નહીં હાલે બરાબર. તો એટલે આ ફૂલ ડેટ લખેલું જે આઈડી કાર્ડ હોય ને, આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ ના ફૂલ ડેટ વાળું લઈ જવાનું, અથવા તમારી પાસે પાન કાર્ડ હશે, ડ્રાઇવિંગ લાયસન્સ હશે, પાસપોર્ટ હશે, ચૂંટણી કાર્ડ હશે, જેની અંદર ફૂલ ડેટ હોય ને એ જ આઈડેન્ટિટી કાર્ડ ને અહીંયા એલાઉ કરવામાં આવશે. રૂલ એમાં વાંચી લેજો બરાબર, ઇન્સ્ટ્રક્શન માં લખેલું જ છે. એટલે એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ફૂલ ડેટ વાળું લઈ જવાનું છે. અને આઈડી કાર્ડ એમાં તમને ભલે 1 કીધું હોય પણ તમારે 2 આઈડી કાર્ડ લઈને જવાના છે. માનો કે તમે આધાર કાર્ડ લઈ જાઓ છો તો તમારી પાસે પાન કાર્ડ છે તો બંને લઈ જાઓ, ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ લઈ જાઓ બરાબર, ડ્રાઇવિંગ લાયસન્સ છે અને ઓરિજિનલ સાથે બરાબર, 1 આની ઝેરોક્સ કરાવી લેજો બરાબર, 1 આની ઝેરોક્સ કરાવી લેજો આઈડી કાર્ડ ની, કોઈ પણ 1 ની ઝેરોક્સ, અને સાથે સાથે 2 આઈડી કાર્ડ, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ બરાબર, આઈડી કાર્ડ છે પછી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ બરાબર, અને ઓરિજિનલ બરાબર. કારણ કે ત્યાં તમારે ઓરિજિનલ આઈડી કાર્ડ બતાવવાનું થશે, નહીં હોય તો તમને એક્ઝામ માંથી બહાર કરી દેવામાં આવશે, અને એ સમયે તમે તમારા ઘરથી એટલા દૂર હશો કે કોઈ રીતે મંગાવી શકશો
नहीं आटलू खास ध्यान राखजो वीडियो जो छो तो तमने खास ओके એટલે ઓરિજિનલ આઈડી કાર્ડ ઓરિજિનલ ઓલું આપણે આધાર કાર્ડ ની ઓલી પ્રિન્ટ ઉગાડતા હોય છે એવી બરાબર એવું નહીં ઓરિજિનલ પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ બરાબર ઓરિજિનલ આઈડી કાર્ડ તમારે લઈને સાથે જવાનું છે અને એની એક ઝેરોક્સ પણ કરાવી લેજો પરીક્ષામાં માંગતા નથી હોતા ઘણી વખત કોઈ એક્ઝામિનેશન સેન્ટર વાળા માંગતા હોય છે તો ત્યારે તમને ફાયદો થઈ જાય કરેલી હોય ને તો બરાબર આ 1, 2 અને 3 આ ત્રણ વસ્તુ પ્રોસિજર તમારે ફોલો કરવાની છે એડમિટ કાર્ડ લઈ જવાનું છે બે પાસપોર્ટ સાઇઝ ફોટા અને તમારું આઈડી કાર્ડ ઓરિજિનલ વિથ ફૂલ ડેટ આટલું તમારે ખાસ ઓલી ફાઇલ ની અંદર ઝેરોક્સ સાથે તમારે લઈ જવાનું છે બરાબર અને બધું સાચવીને વ્યવસ્થિત રહી જવાનું છે મોબાઈલ એલાઉ નથી કેલ્ક્યુલેટર એલાઉ નથી બોલપેન કદાચ બોલપેન એક સાદી આપણે મસ્ત જે અડધી લખેલી હોય ને એવી લઈ જવાની બરાબર જો એ લોકો એલાઉ કરે છે ઠીક છે ઘણી વખત કેટલા એક્ઝામ સેન્ટર એલાઉ નથી કરતા ઘણી વખત એલાઉ કરે છે ઓકે તો એ તમારા મુજબ છે બૂટ પહેરીને ન જતા સેન્ડલ પહેરીને જાજો બરાબર એકદમ નોર્મલ કપડા પહેરીને જાજો કોઈ આપણે અહીંયા તૈયાર થઈને જવાની જરૂર નથી નોર્મલ તમને કમ્ફર્ટેબલ હોય ને જે તમે 4-5 ફેરા કપડા પહેરેલા હોય ને એવા કપડા પહેરીને જવાનું એટલે વાંધો ના આવે નવા કપડા પહેરીને તો આપણો કોન્ફિડન્સ લેવલ અલગ હોય તો એના કરતા નોર્મલ કપડા પહેરીને જવાનું છે બરાબર આટલી વસ્તુ તમારે એક્ઝામ પહેલા ધ્યાન રાખવાની છે મોઈન વસ્તુ આઈડી કાર્ડમાં છોકરાઓને પ્રોબ્લેમ પડતી હોય છે તો એ એક તમારે ખાસ ફોલો કરવાની છે બરાબર હવે આટલું જોઈ લીધા પછી સપોઝ તમે અહીંયા જાઓ કેટલા અહીં એક્ઝામનો ટાઈમ છે સવારે 7:30 થી 7:30 વાગે પહોંચવાનો ટાઈમ છે બરાબર એન્ટ્રીનો ટાઈમ એન્ટ્રી ટાઈમ કેટલો છે 7:30 વાગ્યાનો છે 7:30 થી 8:30 એનો મતલબ એવો છે કે મોડામાં મોડા તમે 8:30 વાગ્યા સુધી પહોંચી શકો મોડામાં મોડા તમે 8:30 વાગ્યા સુધી પહોંચી શકો બરાબર 8:30 પછી તમને એન્ટ્રી એલાઉ નથી 8:30 થઈ ગઈ કે પછી તમને એન્ટ્રી એલાઉ કરવામાં નહીં આવે તો એટલે તમારે ધ્યાન રાખવાનું છે 7:30 તમે ભલે 8 વાગે પહોંચો એનાથી કાંઈ વાંધો નથી પણ 8:30 થઈ ગઈ પછી એન્ટ્રી બંધ થઈ જશે તમને પેપર દેવામાં નહીં આવે તો તમે ક્યાં પણ જાઓ છો ત્યાં તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે 7:30 થી 8 સુધીમાં પહોંચી જાઓ બરાબર કારણ કે ત્યાંની પોતાની એક પ્રોસિજર હશે ઓકે એ પ્રોસિજરને તમારે ફોલો કરવાની છે બરાબર ત્યાં જઈને તમારે ફોટો પાડવામાં આવશે તમારું જે કંઈ પણ પ્રોસિજર હોય અલગ અલગ પરીક્ષાની અલગ અલગ પ્રોસિજર હોય તો એ તમારે ફોલો કરવાની હોય થોડુંક તમને કોમ્પ્યુટર ટેસ્ટનું સેન્ટર બતાડવામાં આવે બરાબર ત્યાં તમારે તમારું કોમ્પ્યુટર ગોતવાનું હોય એ પ્રમાણે તમે જો કે ત્યાં માણસો હશે કહેવા માટે પણ પહેલી ફેરી એક્ઝામ દેવા જતા હોય તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે 8:30 પહેલા બરાબર સાંજ નહીં અને પાછું 8:30 કીધું એમ નહીં કે 8:30 વાગે જ એન્ટ્રી મારશું હીરોની જેમ બરાબર એની પહેલા આપણે અંદર હોય છે કારણ કે અંદર એ પ્રોસિજરમાં ટાઈમ લાગશે જેટલું મોડું થશે ને એટલું તમને કોમ્પ્યુટર મોડું મળશે કોમ્પ્યુટર મોડું મળશે તો તમારે થોડું કમ્ફર્ટેબલ નહીં રહે બરાબર બીજી વસ્તુ કોમ્પ્યુટરમાં કીબોર્ડમાં તમારે કાંઈ ટાઈપ નથી કરવાનું બધું તમારે માઉસથી કરવાનું છે જો ભૂલે ચૂકે કોમ્પ્યુટરમાં કીબોર્ડ પ્રેસ થઈ ગઈ તો યાદ રાખજો તમે એક્ઝામની બહાર આવી જશો પછી એ લોકો કાંઈ નહીં કરી શકે બરાબર ઓનલાઈન એક્ઝામ તમે પહેલી ફેરે દેવા જતા હોય તો ટેસ્ટની અંદર અમે આપણે વિડીયો બનાવેલો છે ટેસ્ટ કેવી રીતના દેવી સાયબર કાફે જાઓ અને 10 કે 15-20 રૂપિયાનો ખર્ચો કરો ને 1 કલાક ત્યાં બેસીને આવો સાયબર કાફેમાં અને ત્યાં ટેસ્ટ દો કેવી રીતના માહોલ છે બરાબર એની અંદર જે આપણે ઓલી ટેસ્ટ આપેલી છે 15 મિનિટનો તમને પ્રેક્ટિસ ટેસ્ટ એ ટેસ્ટ તમે સાયબર કાફે જઈને આવો એટલે તમને થોડુંક માહોલ મળે કે ભાઈ તમારી પાસે લેપટોપ કે પીસી હોય તો બેસ્ટ વસ્તુ છે નહીં તો કોઈ પણ સાયબર કાફે જઈને તમે પ્રેક્ટિસ કરી આવો એનો તમને ફાયદો થશે બરાબર આટલી વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે ફોલો કરવાની છે માસ્ક સાથે ફરજિયાત જોશે માસ્ક વગર એલાવ નહીં થાય રૂમાલ બાંધીને વયું નથી જવાનું બરાબર ખર્ચો એવો હોય તો 10-20 રૂપિયાનું માસ્ક લઈ લેજો ઓકે પણ રૂમાલ બાંધીને ના જતા જો કે ત્યાં ઘણી વખત માસ્ક પ્રોવાઈડ કરવામાં આવે કે ના આવે ખ્યાલ નથી પણ કરે તો બેસ્ટ ન કરે તો તમારે તમારી રીતે વળી માસ્ક ખાતું તમને બહાર કાઢે જાઓ માસ્ક નથી રૂમાલ નહીં એલાવ કરવામાં આવે તો તમે હેરાન થશો એટલે માસ્ક એક સરસ મજાનું તમને જેમ કમ્ફર્ટેબલ લાગે ને એકદમ સિમ્પલ કે જેનાથી કારણ કે પરીક્ષા દરમિયાન 2-2.5 કલાક તમારે બેસવાનું છે તો ત્યાં માસ્ક પહેરીને જ બેસવાનું છે માસ્ક વગર તમને બેસવાનું નથી ઓકે તો એના માટે તમારે 2.5 કલાક બેસી શકો એવી વ્યવસ્થા હોવી જોઈએ તો એવું માસ્ક લઈને જવાનું છે બરાબર રૂમાલ એલાઉ નહીં કરવાનું રૂમાલ ભલે સાથે હોય તો ચાલશે બરાબર પાકીટ અંદર લઈ જવાનું નથી પણ પૈસા તમે ખિસ્સામાં રાખી શકો છો ઓકે મોબાઈલ તમારા ઘરમાં એટલે મતલબ કે ઘરેથી લઈ જાઓ છો તો તમારા બેગમાં વ્યવસ્થિત ત્યાં બહાર રાખવાનો છે મોબાઈલ એલાઉ નથી કોઈ ચોરી નહીં જાય એવું ટેન્શન નહીં લેવાનું અને ચોરી થઈ જાય તો તમારા નસીબ ઓકે બને ત્યાં સુધી થતું નથી પણ પછી આપણા નસીબ ઉપર ડિપેન્ડ કરે છે બરાબર એટલે એ એક તમારે ખાસ ધ્યાન રાખો મોબાઈલ કેલ્ક્યુલેટર કે ઘડિયાળ ડિજિટલ વોચ કોઈ એલાઉ કરવામાં આવતું નથી એક્ઝામની અંદર બરાબર આ બધી માહિતી મેં તમને એક્ઝામ વિશેની આપી બરાબર કે કઈ રીતના તમારે ત્યાં જવાનું છે પ્રોસિજર ફોલો કરવાની છે એનું જે તમને અહીંયા બધું સમજાવવામાં આવશે એક એક વસ્તુ ન સમજાય તો એને પૂછી લેવું બરાબર પણ ખાલી ખોટે આગળ આપણે વધવું નહીં
બરાબર પહેલી ફેરે એક્ઝામ દેવા જતા હોય એ લોકો માટે છે, જે લોકો એક્ઝામ આપેલી હોય એને તો પ્રોસિજર બધાને ખ્યાલ જ હોય કઈ રીતના પ્રોસિજર બધી કરવાની છે. ઓકે, એટલે આટલું બધું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ડોક્યુમેન્ટ્સ વિશે તમારે અહીંયા એક્ઝામ દેવાની હશે, બરાબર, એક્ઝામ કેવી રીતના તમારે અહીંયા બધી પ્રોસિજર. કોમ્પ્યુટર આવી ગયું પછી ત્યાં કેમ છે ભાઈબંધ, હાઈ ભાઈબંધ ને હાઈ બેન પણ એવું નથી કરવાનું. તમારે તમારા કોમ્પ્યુટર સમૂહ જોવાનું છે, આજુબાજુમાં કોઈને બોલાવવાના નથી, બને એટલું જેટલું મૌન રહેશો એટલું તમારા માટે સારું છે, બરાબર, મૂંગું રહેવું સિમ્પલ ભાષામાં તો એટલું તમારા બેસ્ટ રહેશે. ઓકે, કેમ કેવું પેપર ને બહાર નીકળી નહીં કેવું પેપર ગયું આમ ગયું તેમ ગયું એવું કરવાની કાંઈ જરૂર નથી. શાંતિથી તમારે તમારું પેપર દઈ અને બહાર નીકળી જવાનું છે, બરાબર, અને શાંતિથી જઈ કોઈને એટલા બધા ભાઈબલ હોય બોલાવવાની જરૂર નથી, શાંતિથી જવાનું પેપર દેવાનું આવતું રહેવાનું. ઓકે, તો તમારા માટે બેનિફિટ રહેશે, બરાબર. હવે પેપર પહેલાંની બધી વાત કરી દીધી, સેનિટાઈઝર હાથને એવું કરાવવાનું જે ઓલું ગનવાનું એ પ્રોસિજર થશે, બરાબર. ઓકે, શક્ય હોય તો તમારા માટે એક નાનકડું સેનિટાઈઝર 20-25 રૂપિયાવાળું તમે સાથે તમારા માટે લઈ જજો તો તમારા માટે ફાયદો છે. પાણીની બોટલ હોય તો પાણીની બોટલ નાનકડી ઓલી 5-10 રૂપિયાવાળી આવે છે, પીવાની ઈચ્છા થાય કે પરીક્ષા દરમિયાન તો તમે એ પણ લઈ જઈ શકો છો, પણ જો એ એલાવ કરતા હોય તો, ન એલાવ કરે તો કદાચ તમને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ઓકે, અને 2 કલાક તરસ્યા રહી તો આપણે કંઈ ફેર નથી પડી જતો. ઓકે, હવે પરીક્ષા વખતે શું ધ્યાન રાખવાનું છે, આ બધી પરીક્ષા પહેલાંની બાબતો થઈ ગઈ કે તમે સેશ સેન્ટરે પહોંચી ગયા. ઓકે, ટેસ્ટ તમે આમાં જોઈ એટલે તમારે કઈ રીતના પ્રોસિજર ફોલો કરવાની છે, બરાબર. તમે ટેસ્ટ પ્રેક્ટિસ ટેસ્ટ આપેલી હોય તો તમારે સિલેક્ટ લેંગ્વેજ કરવાની છે, પછી એક ટીક કરવાનું આવશે, પછી ઓકે કરવાનું. તમારે અહીંયા ગુજરાતી ને ઇંગ્લિશ બે લેંગ્વેજ હશે, બને ત્યાં સુધી ઇંગ્લિશમાં દેવું તો સારું, ગુજરાતીમાં દેવું તો તમારી ઈચ્છા, બરાબર. કારણ કે ઘણી બધી લેંગ્વેજમાં ગુજરાતીમાં ક્વેશ્ચન ન સમજાય તો ઇંગ્લિશ કરવું જ પડે. હા, અને ઘણી ફેર એવું હોય કે ઇંગ્લિશ ન સમજાય તો ગુજરાતી કરવું પડે એવું નથી. ઓકે, પણ બને ત્યાં સુધી તમારી મરજી મુજબ તમે ટેસ્ટ આપજો, બરાબર. હવે ટેસ્ટના 4 સેક્શન છે, બરાબર, 4 સેક્શન છે આપણી પાસે. ઓકે, હવે સમજો કે એક આપણી પાસે છે ગુજરાતી વ્યાકરણ, પછી કોમ્પ્યુટર, ઓકે, પછી ઇંગ્લિશ અને જીકે, છેલ્લે આપણું ઇલેક્ટ્રિકલ, બરાબર. જે લોકો મિકેનિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ વાળા હોય તો એ લોકોને મિકેનિકલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટનું પેપર હશે, બરાબર. એટલે આ આપણું 60 માર્કનું હશે, બાકી આ બધા 10, 10, 10 અને 10, એટલે આ 40 માર્ક થયા અને આ 60 માર્ક થયા. ટોટલ કેટલા માર્ક થયા, તો કે 100 માર્ક્સનું પેપર થયું. ઓકે, પેપર કઈ રીતના એટેમ્પ્ટ કરવાનું છે એના વિશે વાત કરીએ. સૌથી પહેલા બને ત્યાં સુધી તમારે જો આવી રીતના તમને આવી રીતના છે ને અહીંયા બાજુબાજુમાં આમ આપેલા છે ગુજરાતી જીકે ને ઇંગ્લિશ, આમ ગુજરાતી ને જીકે કોમ્પ્યુટર, કોમ્પ્યુટર ને ઇલેક્ટ્રિકલ, બરાબર. તો કોઈ પણ પોર્શન પહેલા તમે શરૂ હોય તમને એમ થાય મારે જીકે કરવું છે તો પહેલા જીકે કરવાનું, ઇલેક્ટ્રિકલ કરવું છે ઇલેક્ટ્રિકલ કરવાનું, બરાબર. ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો, એમાં કોઈ બાંધછોડ રહેતી નથી. હા, સૌથી પહેલા તમારે શું પેપરમાં એટેમ્પ્ટ કરવાનું છે, તમને જે સૌથી પહેલા આવડે ને, બરાબર, તમને જેમાં કોન્ફિડન્સ હોય ને કે આ તો મને ફિક્સ આવડવાનું, જેમ કે ગુજરાતી વ્યાકરણ મને બહુ સારું ફાવે તો સૌથી પહેલા એ કરવાનું. શું કામ, કારણ કે એનાથી તમારો કોન્ફિડન્સ વધશે, બરાબર. 8-10 માર્કનું તમને આવી જાય, તમને એમ થાય કે મને ગુજરાતીમાંથી 8 માર્ક આવી જશે, તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે, બરાબર. માનો કે ઇલેક્ટ્રિકલ ઉપાડી લીધું, પહેલા 5 ક્વેશ્ચન નથી આવડ્યા તો કોન્ફિડન્સ ડાઉન જવાની શરૂઆત થઈ. ઓકે, એટલે ગુજરાતી છે, મારું અહીંયા કોમ્પ્યુટર પહેલા લખ્યું તો હું એમ કહું કે મને કોમ્પ્યુટર ફૂલ ફાવે તો હું કોમ્પ્યુટરમાંથી 8-9 માર્ક ખેંચી શકું તો હું પહેલા કોમ્પ્યુટર જ પહેલા આપીશ. શું કામ, કારણ કે મને ખ્યાલ છે મને 8-10 માર્ક આવશે તો મારો કોન્ફિડન્સ વધશે, કાયદા મને 8 માર્કનું તો થઈ ગયું, બરાબર. એના પછી ગુજરાતી વ્યાકરણ દેવાય, પછી ઇંગ્લિશ દેવાય, છેલ્લે જીકે જોવાય, આવડે તો ઠીક છે ન આવડે તો મૂકી દેવાય, બરાબર. ખોટા ડીંગા નહીં મારવાના, એમણે મારો ટીક કરીને આવતાર્યા, બરાબર. અને આની અંદર ઈ ઓપ્શન આવતો નથી એટલે ન આવડે ને તમારે કાંઈ નથી કરવાનું, તો ઓપ્શન ઈ કરવાનું, મતલબ કાંઈ નથી, ઈ ક્વેશ્ચનમાં કાંઈ ટીક જ નથી કરવાનું, બરાબર. એનો મતલબ કે એમાં તમને તમારે આન્સર દેવા નથી માંગતા. ઓકે, એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ઇલેક્ટ્રિકલમાં આવો, બરાબર, 5મા નંબરમાં, અથવા ઘણાને ઇલેક્ટ્રિકલ ફૂલ ફાવતું હોય તો પહેલા ઇલેક્ટ્રિકલ આપો, એનો કાંઈ વાંધો નહીં. તમારા કોન્ફિડન્સ, તમને તમારી ખ્યાલ હશે કે મને શું વધારે આવડે છે તો એ તમારા મુજબ તમારે કરવાનું છે. તમે ઇલેક્ટ્રિકલ કરો, કોમ્પ્યુટર કરો, ગુજરાતી કરો, જીકે કેટલાને જીકે ફાવતું હોય તો પહેલા જીકે કરો, એનાથી કાંઈ વાંધો નથી, બરાબર. એટલે આ મેથડ મુજબ તમને જે પહેલા આવડે ને તમને કોન્ફિડન્સ આવવો જોઈએ એક્ઝામમાં, બરાબર. ઇલેક્ટ્રિકલ ની અંદર એવું બની શકે કે પહેલા 5-7 એમસીક્યુ હોય કે તમને ન આવડે તો ટેન્શન નથી લેવાનું, કારણ કે પાછળના એમસીક્યુ એવા હોય કે તમને બધા આવડતા હોય, બરાબર. તો એ પેપર મુજબ તમારે જોવાનું છે, શરૂઆતના અને છેલ્લા 5-5 એમસીક્યુ લોકો એવા રાખેલા હોય કે છોકરાને કોન્ફિડન્સ ડાઉન જાય એના માટે, બરાબર. તો એનાથી ગભરાઈને જવાનું, કદાચ તમને એવું લાગે પેલા 3-4-5 નથી આવતા તો વચ્ચેનો કોઈ પણ એક આંકડો તમે આવી રીતના નંબર આપી દીધા હોય 1, 2, 3, તો આવી રીતના 15 નંબર હોય તો 15 નંબર ઉપર ક્લિક કરી દેવાનું, એટલે 15 નંબરનું એમસીક્યુ ખુલશે, બરાબર. એનાથી
ફરી શું થશે તો કે બીજું એમસીક્યુ તમે જોયો તમારે ચેન્જ થયું તો તમને થોડુંક આમ કમ્ફર્ટેબલ ફીલ થશે કે ભાઈ 15 નંબરનો એમસીક્યુ તો આપણને આવડ્યો તો 15 16 17 18 19 20 એવું આવડે છે તમને બરાબર તો એ તમને પાછળ એમસીક્યુ આવ્યો તો પાછો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે બરાબર મેઇન વસ્તુ આ છે ને ટાઈમ મેનેજમેન્ટ અને કોન્ફિડન્સની છે તમારો કોન્ફિડન્સ એકદમ વ્યવસ્થિત રહેશે તો તમને વ્યવસ્થિત એકદમ તમે બોલો આરામથી પેપર દઈને બહાર નીકળી જશો બરાબર જો કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો અને ન્યા પેપરમાં એવું નથી વિચારવાનું હાઈ રે હવે તમને આવડતું નથી શું કરવું બે કલાકનું પેપર છે બરાબર બે કલાકનું પેપર છે અને અડધી કલાક પહેલા તમે એન્ટર થઈ જાઓ અડધી કલાક કલાક પહેલા બરાબર એટલે તમારે ટોટલ 3 કલાક બેસવાની છે આ તમારી કન્સિસ્ટન્સી મતલબ કે તમારું આમ તમે કેટલી બેસવાની ક્ષમતા છે ને એ તમારું માપે છે બરાબર તમારામાં બરાબર કે એ ટેમ્પરામેન્ટ છે તમે વ્યવસ્થિત રીતે બે કલાક બેસી શકો કારણ કે પેપર દઈ દીધા પછી એમ નથી હાલો આપણી જીટીઓ નથી ઊભા થઈને વયા જાવ 40 મિનિટ પૂરી થઈ ગઈ એટલે ઓકે બે કલાક ફરજિયાત જ્યાં સુધી પેપર સબમિટ ન થાય ત્યાં સુધી તમારે બેઠું જ રહેવાનું છે ઓકે છેલ્લે બે કલાક પૂરી થાય તે પછી તમારે ઊભું થવાનું છે પ્રોસિજર મુજબ એક એક 1x1 માણસો જવાનું છે તો એ બે કલાક પેપર માનો કે તમારું 1.5 કલાકમાં થઈ જાય તો પાછું રિવિઝન કરો આની અંદર જુઓ આ જુઓ આ જુઓ તમને એમ થાય છે કે મને આ આવડે છે હું આમાંથી કંઈક કરી શકું એમ છું ઘણી વખત એવું હોય કે તમે આખે આખું ઇલેક્ટ્રિકલ વાંચો ને પછી તમને ખ્યાલ આવે કે જે ક્વેશ્ચન નંબર 50 નો છે ને એ રિલેટેડ થાય કે ક્વેશ્ચન નંબર 20 સાથે તો એમાંથી કંઈક એકબીજા સાથે જોડાયેલા એમસીક્યુ હોય તો એનાથી તમને અમુક એમસીક્યુ આવડે બરાબર તો એ તમે આખે આખું પેપર વાંચીને કમ્પ્લીટ કરો ને ત્યારે તમને ખ્યાલ આવે બરાબર અને તમે આમ રિવાઇઝ જ્યારે રિવિઝન કરો ને બરાબર બીજી ફેરે એમસીક્યુ જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ આ આન્સર કદાચ મારાથી ખોટો થઈ ગયો ને હું આ 50 નંબરનો મેં આ આન્સર કર્યો છે તો એનો મતલબ કે આ આખા એકબીજા સાથે રિલેશન છે તો ત્યાંથી તમને ખ્યાલ આવે બરાબર તો એ તમારે રિવિઝન કરવાનું છે બે કલાક છે 100 માર્ક્સ છે એટલે તમને ટાઈમ મળશે બરાબર તો એ બધું તમારે 1 થી 2 ફેરે 3 ફેરે પેપર જોવાનું છે ઓકે વ્યવસ્થિત રીતે ઓકે બરાબર આ રીતના મેથડમાં તમારે જવાનું છે જે સૌથી પહેલા આવડે એ બરાબર હવે ઘણા બધા મને ક્વેશ્ચન કરતા હોય સર રિસ્ક કેટલું લેવું શું કરવું કઈ રીતના બરાબર હવે એ તમારા મુજબ છે તમને કેટલું ફાવે છે અને કેટલું કરો છો માનો કે પેપરનું લેવલ એક મીડિયમ છે સરસ મજાનું છે ને તમે 60-65 ની તમે એવું લાગે 60-65 તો મને આવી જ જશે બરાબર તો તમને એવું લાગે તો થોડુંક રિસ્ક લઈ શકાય બરાબર એનાથી આગળ તમે રિસ્ક તમે લઈ શકો 10 માર્કનું 15 માર્કનું તમે રિસ્ક લઈ શકો પણ એ રિસ્ક એવું હોવું જોઈએ કે એટલીસ્ટ તમારા 60-65 માંથી ઓછા ન થવા જોઈએ બરાબર 60-65 માંથી તમે રિસ્ક લ્યો ને 65-70 થાય ને એ હાલે 65-66 થશે ને તો એ હાલશે પણ 65-63 ન થવા જોઈએ સમજો રિસ્ક એ તમને ખ્યાલ હોય કારણ કે એ પેપર જે દેતો હોય ને એને જ ખ્યાલ હોય કે ભાઈ કેટલું હું રિસ્ક લઈશ તો મને આટલા તો વાંચો સપોઝ કે હું 10 MCQ ગમે એમ ટીક કરું છું બરાબર જે મને આવડતા નથી હું ટીક કરું છું પણ એમાંથી મારા એમ સમજો કે 7 ખોટા પડે બરાબર અથવા 4 ખોટા પડે તો 3 માર્ક ખાચા પડે છે બરાબર 3 માર્ક ખાચા મળે છે તો 7×0.25 કરો ને બરાબર તો એમાં આમાંથી તો કે મારા આ 65 છે ને એમાંથી તો ઓછા નથી થતા સમજાવું એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે રિસ્ક ની અંદર ઓકે માનો કે તમને એમ લાગે પેપર થોડું ટફ છે તો એક વસ્તુ યાદ રાખવાની તો બહુ રિસ્ક લેવા નહીં જવાનું બરાબર જીકે ની એની અંદર બને ત્યાં સુધી ન આવડે તો મૂકી દેવું સારી બાબત છે ઓકે તો એનાથી શું થાય કે એક તમને ફાયદો રહે એક્યુરેસી પોઈન્ટ ને જેટલું બનાવીને રાખશો ને એક્યુરેસી પોઈન્ટ એ તમારા માટે બેનિફિટ રહેશે બરાબર આમાં એક્યુરેસી મહત્વ રાખે છે 100-100 ટીક કર્યા ને એમાંથી 30 ખોટા પડ્યા 70 આવીને ઉભા રહી ગયા 70 અને પાછા 30 ઓલા 30 ના પોઈન્ટ માઇનસ થાય એટલે તમે ઘણી જગ્યાએ સીધા એટલે 0.25 કરો એટલે 30 ના ચોથા ભાગના થાય એટલે 12 માર્ક બીજા વયા ગયા સમથિંગ જોવા જાવ તો બરાબર 15 ને 2 7 માર્ક સમથિંગ 7-8 માર્ક જેવું એવું જાય 62 માર્ક આવીને ઉભા રહી ગયા 70 કટ ઓફ જતું હોય તો તમે હેરાન થઈ જાવ બરાબર એના કરતા તમને ખબર છે 70 માર્ક છે ને 70 માંથી 10 નું તમે રિસ્ક લીધું તો 80 ને એમાંથી 5-7 ખોટા પડ્યા તો તમે 70-72 અટકીને ઉભા રહી જાવ છો ઓકે તો તમે હજી મેરિટમાં આવો છો પણ સામે તમે બહુ પાછળ વયા ગયા એટલે એ તમારા મુજબ છે કે તમે કઈ રીતના રિસ્ક લ્યો છો ને તમે કેવું જુઓ છો બરાબર એ તમને ડિપેન્ડ મજા આવશે કે કઈ રીતના આપણે આગળ વધવું ક્લિયર આટલી બાબતો ખાસ ધ્યાન રાખવાની છે પરીક્ષા વખતે અને પરીક્ષા પહેલા બરાબર પરીક્ષા પછી બહુ બહાર નીકળીને બહુ સારું ગયું પેપરનું લેવલ હાઈ જશે ને ઓલું જશે ને એવી કોઈ વાતોને માનવાની નથી વ્યવસ્થિત રીતે જે નિર્ણય હશે એ નિર્ણયની ડેટ આવી ગઈ છે 4 તારીખે તમારા હાથમાં આન્સર કી આવી જશે અને 23 તારીખે તમારા હાથમાં રિઝલ્ટ આવી જશે બધું તમને ત્યારે ખ્યાલ આવી જશે 23 તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કેટલા માર્ક કેટલાને આવ્યા છે ઓકે એટલે ટેન્શન ના લેવું કોક બહાર નીકળીને એમ કહીએ 70-75 કટ ઓફ જશે કોક બહાર નીકળીને એમ કહીએ 50-55 કટ ઓફ જશે એ જે હશે એ થઈ જશે તમારું કન્ફર્મ હશે તો તમને મળી જશે નહીં હોય તો નહીં મળે ઓકે આટલી બાબતોને ખાસ ધ્યાન રાખજો બાકી કઈ ક્વેશ્ચન હોય
तो व्हाट्सअप में मैसेज करजो, टेलीग्राम में मैसेज करजो। ओके, थैंक यू फॉर वॉचिंग दिस वीडियो फ्रेंड्स, लाइक शेयर एंड सब्सक्राइब ट्रांजिएंट एकेडमी।